વડોદરા ખાતે મીરા મર્ડર કેસનો ભેદ ઉકેલતી નબદા પોલીસ. મર્ડર કેસની વિગત આપતા પ્રશાંત સુબેએ જણાવ્યું હતું કે તિલકવાડા વિસ્તારના કેસરપુરા ગામ નજીક એક ખેતરમાં જવાના રસ્તાની બાજુમાં એક અજાણી છોકરીની લાશ મળી હતી. લાશના વાલીવારસની તપાસ કરતાં લાશ નિલેશભાઈ રમણભાઈ સોલંકી રહે માંજલપુર ખેડૂતના મકાનો બરિયાદેવ મંદિર સામે દરબાર ચોકડી વડોદરા શહેરની દીકરી મીરાબેન ઉંમર વર્ષ 20ની અને તેઓને કોઈપણ કારણોસર ગળાના ભાગે તેમજ કપાળના ઉપરના ભાગે માથામાં તેમજ બંને આંખોની વચ્ચેની ભાગે તથા બંને હાથ તથા પગના ભાગે ઇજાઓ કરી મોત નિપજાવી લાશને પુરાવાનો નાશ કરવા સારું લાશ ફેંકી દઈ આરોપી નાસી ગયો હતો, જેથી મરનાર મીરાબેનના પિતા નિલેશભાઈ રમણભાઈ સોલંકીની ફરિયાદ લઈ ગુનો નોંધાયો હતો. આ ગુનાની તપાસ એએન પરમાર પોલીસે સબ ઇન્સ્પેક્ટર તિલકવાડાએ કરતા તેઓએ આ કામની ગુનાવારી જગ્યાનું પંચનામું કરી લાગતા વળગતાના નિવેદન સાથે અન્ય ઇલેક્ટ્રોનિક પુરાવા ઉમેરવ્યા હતા. મરનાર મીરાબેન આરોપી સંદીપભાઈ રૈજીભાઈ મકવાણા રહે વાઘજીપુરા તાલુકો વડોદરા સાથે ભાગી ગયેલ હોય અને તપાસમાં મુખ્ય શકમંદ તરીકેનું નામ બહાર આવતા અને તે પોલીસથી બચવા સારું નાસ્તો ફરતો હતો. ત્યારબાદ એલસીબીને પંચમ પાટીપ્લોટ પાસે ક્યાંક છે તેવી ચોક્કસ માહિતી મળતા તે જગ્યાએ હાજર તિલકવાડા પોલીસ ટીમને જાણ કરતા હકીકત તેમના દ્વારા તેને પકડી લેવામાં આવ્યો હતો અને તેની પૂછપરછ શરૂ કરી હતી. પૂછપરછના અંતે મીરા સોલંકીની હત્યાની તેણે કબૂલાત કરી હતી અને ગુનો કબૂલતા તારીખ 22/4/2022 પકડી અટક કરી કરવામાં આવેલ છે. આરોપીને પૂછતા સંદીપે તેઓ જણાવ્યું હતું કે મરનાર મીરા છેલ્લા 3 વર્ષથી એકબીજાના સંપર્કમાં હતા અને એકબીજાને પ્રેમ કરતા હતા તથા આરોપી આ મીરા સાથે લગ્ન કરવાની ઈચ્છા ધરાવતો હતો, પરંતુ આ મીરાએ તેની સાથે લગ્ન કરવાની ના પાડતા સંદીપે તેની હત્યા કરી નાખી હતી. આરોપી સંદીપે મીરાને મારી નાખવાના ઈરાદે પૂર્વનિયોજિત કાવતરું રચી મીરાને પટાવી ફૂસલાવી વડોદરાથી પોતાની સાથે લઈ જઈ ત્યાંથી છોટાઉદેપુર તથા વડોદરા ગ્રામ્ય જિલ્લાની હદમાં અલગ અલગ જગ્યાએ લઈ ગયો હતો અને ત્યાંથી તિલકવાડાના કેસરપુરા ગામે લાવેલ અને ત્યાં બંને જણા મોડી રાત સુધી રોકાયેલ હતા અને પોતાને આ મીરા સાથે 4 વર્ષથી એકબીજા સાથે ઓળખાણ હોય અને મીરા સાથે લવ મેરેજ કરવા માગતો હોય, પરંતુ મીરાએ લવ મેરેજ કરવાની ના પાડતા આ અવાવરું જગ્યામાં એકાંતનો લાભ લઈ તેનું ઓઢણું વડે ઘરે ટૂંપો આપી મોત નિપજાવી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ નર્મદા પોલીસે તેની ધરપકડ કરી હતી. મીરા સોલંકી પરિવારની એકની એક દીકરી હતી અને તાજેતરમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી 12ની પરીક્ષા આપી હતી. 5 દિવસ પહેલાં તે ઘરેથી નીકળી ગઈ હતી, જેથી પરિવારજનો દ્વારા માંજલપુર પોલીસ સ્ટેશનમાં દીકરી ગુમ થયાની અરજી પણ આપવામાં આવી હતી. વડોદરાના માંજલપુર દરબાર ચોકડી પાસે રહેતી 20 વર્ષીય યુવતીની 5 દિવસ પહેલાં નર્મદા જિલ્લાના તિલકવાડા પોલીસ સ્ટેશનની હદમાં એક ખેતરમાંથી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી હતી. ત્યારબાદ નર્મદા પોલીસે ઇન્વેસ્ટિગેશન કરીને મીરા મર્ડર કેસનો ભેદ ઉકેલ્યો હતો. દીપક જગતાપ, ZSTV, રાજપીપરા. ગર્ભ ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી, પ્રસૂતિ ગૃહ, લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ, પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર, 3D 4D સોનોગ્રાફી, દૂરબીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન, વંધ્યત્વ નિવારણ કેન્દ્ર, ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું ઓપરેશન, કેન્સર નિદાન કેન્દ્ર, કુટુંબ નિયોજન કેન્દ્ર, ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર, IUI ની સુવિધા, મેનોપોઝ ક્લિનિક, એસી રૂમ ની સગવડ, ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ, કેશલેસ તથા મેડિક્લેમ ની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ. ડોક્ટર ધ્રુવેલડી પટેલ, MD, DGO, લેપોસ્કોપિક સર્જન. ડોક્ટર દિવ્યાડી પટેલ, MD, DGO, સોનોગ્રાફી સ્પેશિયાલિસ્ટ. સ્થળ ત્રીજો માળ, તુલસી બિઝનેસ સેન્ટર 1, સહકારી જીન રોડ, હિંમતનગર. સમય સવારે 10 થી 1,
સાંજે 4-6 રવિવારે ફક્ત ઇમરજન્સી પ્રાંતિજ ખાતે પણ ગર્ભ ગાયનિક ક્લિનિક એન્ડ સોનોગ્રાફી સેન્ટર સમય સોમ થી શુક્ર સવારે 10-00 બપોરે 1:30 સુધી સર 47 ગોપીનાથ કોમ્પ્લેક્સ LIC ની સામે એપ્રોચ રોડ પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા